ગુજરાતી સાહિત્યકારોમાં સાવ નોખું અને વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર સાહિત્યકાર એટલે રાધેશ્યામ શર્મા. શર્મા દોસ્તોયવસ્કી, કામુ, કાફકા કે સાર્ત્ર જેવા સાહિત્યકારોની વાતો જેટલી સહજ રીતે કરે એટલી જ સહજ રીતે તેઓ રજનીશજી, રમણ મહર્ષિ અને દાદા ભગવાન વિશે વાત કરે. જેટલા સત્યજીત રેની ફિલ્મોના આશિક એટલા જ એમને ગમે નૌશાદના હિન્દી ફિલ્મોના ગીતો. પેટી બે હાથથી વગાડો જે અઘરું છે, એક પણ અત્યારે તો ભૂલી ગયો છું, પણ એ વખતે બે પગની પેટી ઉપર આ નૌશાદના ગીતો વગાડતો હતો. ત્યારથી નૌશાદ સાહેબનો દીવાન એટલે પ્રથમ મુગ્ધતા ત્યાંથી. એ પહેલાં મેલા, બાબુલ, દીદારી તો બધી જોયેલી છે, પણ અંદાજમાં આ તૂટીના દિલ તૂટીના જે ચાર પંક્તિ છે એ મુકેશના અવાજમાં હું ગાતો હતો. એ પ્રયત્ન કરું અત્યારે. નિગાહે ભી મિલા કરતી હૈ દિલ ભી દિલ સે મિલતા હૈ મગર એક ચાહને વાલા બડી મુશ્કિલ સે મિલતા હૈ ટૂટે ના દિલ ટૂટે ના ટૂટે ના સાથ હમારા છૂટે ના છૂટે. કોલેજ કાળથી લાભશંકર ઠાકરના પરમ પ્રિય મિત્ર ફેરો જેવી પ્રયોગશીલ નવલકથા પણ લખે અને દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન સામાયિકનું સંપાદન પણ કરે. મોબાઈલ ફોન તો દૂર રહ્યો, ઘરમાં ટેલિફોન પણ નહીં રાખનાર આ કવિ બધો જ વ્યવહાર પત્રોથી કરે છે. આવા અનેકના અંગત મિત્ર રાધેશ્યામ શર્માનો જન્મ તારીખ 5/1/1936 રોજ ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામે થયો હતો. વતન એમનું રૂપાલ, પિતાનું નામ સીતારામ. પિતા કથાકાર હતા. મારા પિતા પહેલા શિક્ષક હતા, પછી એ કથાકાર, કીર્તનકાર, વ્યાખ્યાનકાર ખાસ તો, અને તે હરિદાસ કથા પદ્ધતિમાં વ્યાખ્યાન કરતા હતા. એમનું તો એટલું બધું છે કે ઝવેરચંદ મેઘાણીનું શિવાજીનું આલરડું એ ગાતા તો કોઈકે એમને કહ્યું પણ હતું કે મેઘાણી કંઈક એવું બોલેલા કે શિવાજીનું આલરડું સંશોધિત મેં કર્યું પણ પડાવી લીધું હમણે. એ એટલા માટે કે લાઉડસ્પીકર વગર મારા પિતા 2000 માણસ વચ્ચે બુલંદ કંઠે સરસ ગાતા. એમને વી શાંતારામે એકવાર એ મુંબઈ માધવબાગમાં વ્યાખ્યાન કરતા ત્યારે વી શાંતારામે પણ કહેવડાવ્યું કે જેમ વિષ્ણુપંત પાગનીસ નરસિંહ મહેતા બન્યા હતા એવી રીતે એમને જો આ પીપા ભગતનું વ્યાખ્યાન કરે છે એ પોતે ઉતરે તો એમનો અવાજ પણ એટલો સરસ છે, દેખાવડા છે, પણ મારા પિતાશ્રી ના પાડે. અને ગોકુદાસ રાયચુરા શારદા નામનું મેગેઝિન વડોદરામાં હતું મોટા, એમના હાથે મારા પિતાશ્રીને વડોદરાના ન્યાય મંદિરમાં એક એમનું સન્માનપત્ર થયું. મુંબઈમાં પણ સન્માનપત્ર, હિંમતનગરમાં એમને 21 બંદૂકોની સલામી મળેલી, અને ચિમનાબાઈ મહારાણી પણ ન્યાય મંદિરમાં જ્યારે વડોદરામાં એમને સન્માનપત્ર મળેલું. અને માતાનું નામ ચંચળબા. અને માતા સામાન્ય ભણેલા, પણ એમને કોણ જાણે કેમ તરતા બહુ સરસ આવડતું. વાવોલ ગામ, રૂપાલ મારું વતન, મારું પ્રિય વતન, પણ મારો જન્મ વાવોલ ગામમાં થયેલો, ગાંધીનગર જિલ્લામાં. અને વાવોલમાં મારા માતા ઉછરતા હતા ત્યારે એમના જીવનમાં એક બનાવ એવો બન્યો કે જે આપણે મહેબૂબ ખાનની મધર ઇન્ડિયા જેવું કહી શકાય. એ બહુ ગરીબીમાં મારા દાદી પણ હતા, મારા દાદીને પણ મેં જોયેલી. એ ગામમાં આગ લાગેલી, વાવોલ ગામમાં જૂના ઘડિયાઓ યાદ કરતા હશે, એટલી ભયંકર આગ લાગેલી કે મારા બા, એમના ભાઈ છનાભાઈ અને મારા દાદી મણીબા એ બધા ગામ બહાર થોડો વખત મહિનો સુધી કંઈક રહેલા, આગ ઓલવાય નહીં અને એ બધું ત્યાં જ બધું કરતા હતા. પણ મારા બા બહુ જ હિંમતવાળા, મનોબળ ઘણું મજબૂત, અને હમણાં 90 ની આસપાસ સુધી જીવ્યા. એ જ્યારે ભણતા હશે
શું ભણતા હશે, બે ચાર ચોપડી માણ ભણ્યા હશે, ચાર પાંચ ચોપડી કદાચ ભણ્યા હશે. પણ કાળકા માતા પાસે એક મોટું તળાવ, એ તળાવમાં ધુબાકો મારી અને સામે કાંઠે તરી જઈ શકતા હતા અને બહુ કડક પણ હતા, પણ છતાં એટલા બધા માયાળું કે મારા પિતા 1998 ઓફ થયા એ પછી એ આટલા 40-50 વર્ષ જીવી શક્યા, એ છાંયડો જ કહેવાય, કલ્પવૃક્ષ જ કહેવાય મારામાં. અને એમના નીચે જ એમના પત્નીનું નામ શારદાબહેન. મેટ્રિક પાસ થઈ તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં જોડાયા. અહીંથી 1957 ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે BA થયા. 1958-65 સુધી રાધેશ્યામે પિતાની જેમ જ ધાર્મિક કથાઓ અને પ્રવચન કર્યા અને આ જ ગાળા દરમિયાન ધાર્મિક પાક્ષિક ધર્મલોકનું સંપાદન પણ કર્યું. કવિતા, વાર્તા અને નવલકથા ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. આંસુ અને ચાંદરનું એમનો 1963 પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ. સિમેન્ટ પીલવાના સંચાની ગરગડી પેઠ ગોળ મટો ઘૂમતો પડે. સિમેન્ટ પીલવાના સંચાની ગરગડી પેઠ ગોળ મટો ઘૂમતો ફરું, જાઉં 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 છું કહું કરું છતાં ત્યાંનો ત્યાં જ. પ્રસ્વેદ બિંદુ લૂછતો ચરું, પ્રસ્વેદ બિંદુ લૂછતો ચરું, ચણું છું ઊંચી ઊંચી ઇમારતો, રચતો કલમી ઊંડી ઇબારતો, લિફ્ટમેન અશ્રમે લઈ જવા ઉર્ધ આતુર, ટીપ માગ્યા વગર બહુ પડાવી લે તે ચતુર. ઓ દોસ્તોસ્કી, આ અહીં વસ્યો ભોય તળિયાનો આદમી, મૌન મીઢા મુગ્ધ કરોળિયાની આ અકાદમી, આ અહીં વસ્યો ભોય તળિયાનો આદમી, મૌન મીઢા મુગ્ધ કરોળિયાની આ અકાદમી, રેતી કાંચ કાંકરેટ કતેડા કોષ ત્રિકમનું આ જંગલ, તરુવરોના હળિયાળા મુકામને વધેરી પ્રસરાવશે શું મંગલ. માનીને મરકતો હતો કે હોઈશ હું અહીં એકલો, સરઘસના સર્પ શપથ લો, સરઘસના સર્પ શપથ લો, નદીના નીર નાથવાની ટેક લો. ખળખળખળ ખળખળખળ સાંભળીને મેં કાન દીધા, તળિયાના તળ માનવીએ આશાના પાન પીધા. ખળખળખળ ખળખળખળ સાંભળીને મેં કાન દીધા, તળિયાના તળ માનવીએ આશાના પાન પીધા. કોષ લઈ મંડી પડ્યો જાતને, ગણાવી ભળ જાતને, ખૂબ ઊંડે ખણ ખોદતા હાથ લાગ્યું ત્યાં શુષ્ક થળ. હવે એક બીજી કવિતા, વર્ષા શૂન્ય. કવિતાનું નામ છે વર્ષા શૂન્ય. મોટર બસની બારીમાં સ્થિત મારી નજર વિચરે, મોટર બસની બારીમાં સ્થિત મારી નજર વિચરે, દૂર દૂર ખેતર, ખેતરના ખોડી બારા કને હળ જર્જર, દૂર દૂર ખેતર, ખેતરના ખોડી બારા કને હળ જર્જર, નજર સાથે મોટર ધસે, નજર સાથે મોટર ધસે, દૂરનું ખેતર નિકટ દિશે. જ્યારે કેમેરાને એંગલ હોય ઝૂમ લેન્સને, દૂરનું ખેતર નિકટ દિશે. કુતૂહલ, પેલું હળ જર્જર, પેલું હળ જર્જર ક્યાં, અરે અહીં તો એક હાડપિંજર. એમના અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે નેગેટિવ્સ ઓફ ઇટર્નિટી અને 1983 પ્રગટ થયેલ સંચેતનામાં અછાંદસ રચનાઓ છે. ફેરો અને સ્વપ્નતીર્થ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. બિચારા, પવન પાવડી, વાર્તાવરણ વગેરે એમના વાર્તા સંગ્રહો છે. વાચના, સાંપ્રત, શબ્દ સમક્ષ, વિવેચનનો વિધિ એ એમના વિવેચન સંગ્રહો છે. અનુવાદ, વિવેચન, આસ્વાદ, સંપાદનો
અને અન્ય સાથે કરેલા સંપાદનોના અન્ય પુસ્તકોમાં આપણો માનવીય વારસો, રામાયણ, સંપ્રેષણ, આકાશની ઉડ્ડયન લિપિ, કવિતાની કળા, આલોકના ઉલ્લેખ, અક્ષર, નવલકથા નિર્દેશ, વાર્તા વિચાર, સાહિત્ય સંકેત, દલાલની પ્રતિનિધિ વાર્તાઓ, નવી વાર્તા, શ્રીમદ ભગવત મહિમા, વેદતીર્થ વગેરેનો સમાવેશ થાય છે. રાધેશ્યામનું બીજું નોંધપાત્ર કાર્ય એટલે સાક્ષરનો સાક્ષાત્કારના 1-20 ભાગ, જેમાં એમણે ગુજરાતી અનેક નાના મોટા સાહિત્યકારોના લેખિત ઇન્ટરવ્યૂ લઈ એક અર્થમાં અધિકૃત દસ્તાવેજીકરણ કર્યું છે. રાધેશ્યામ શર્માની સાહિત્ય સેવાઓને બિરદાવતા એમને અનેક એવોર્ડ મળ્યા છે, જેમાં ધનજી કાંજી સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત ક્રિટિક્સ એવોર્ડ, અનંતરાય રાવળ એવોર્ડ, અશોક હર્ષ એવોર્ડ અને ચંદુલાલ સેલારકા એવોર્ડનો સમાવેશ થાય છે. તેમની નવલકથા, વાર્તા અને વિવેચન સંગ્રહો એકાધિક વખત ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પણ પુરસ્કૃત થયેલા છે. આવા આપણી ભાષાના આ વિશિષ્ટ સાહિત્યકાર આજે 76 વર્ષની ઉંમરે પણ અભ્યાસમાં, લેખનમાં અને સંપાદનમાં તો વ્યસ્ત રહે જ છે અને આજુબાજુ નાના મોટા કામ પતાવવા સાયકલનો જ ઉપયોગ કરે છે.